ગુર્જર વાણી પ્રસ્તુત કરે છે. પાસખા ઋતુના પહેલા અઠવાડિયાનો સોમવાર. ક્ષણિક સત્તા છીનવાઈ જવાની ભીતિ અને પોતે સાચા હોવાના અહમનો અંધકાર તત્કાલીન પુરોહિતો અને સમાજના આગેવાનોને ઈસુ ઈશ્વર પુત્ર છે અને પુનરુત્થાન પામ્યા છે તે સત્ય સ્વીકારવા દેતો નથી. સાંભળીએ સંત માથિકૃત શુભ સંદેશના 28મા અધ્યાયના વચનો 8-15. ભીતિ અને અતિશય આનંદની મિશ્ર લાગણી અનુભવતી તે સ્ત્રીઓ તાબડતોબ કબર આગળથી નીકળી શિષ્યોને ખબર આપવા દોડી. ત્યાં માર્ગમાં તેમને ઈસુનો ભેટો થયો. તેમણે કહ્યું, કુશળ રહો. સ્ત્રીઓએ પાસે આવી તેમના પગ પકડી પ્રણામ કર્યા. પછી ઈસુએ તેમને કહ્યું, બીશો નહીં, જાઓ જઈને મારા ભાઈઓને કહો કે તેઓ ગાલિલ ચાલ્યા જાય, ત્યાં તેમને મારા દર્શન થશે. એ સ્ત્રીઓ જતી હતી તેવામાં એકાએક કેટલાક ચોકીદારોએ શહેરમાં આવીને જે બન્યું હતું તે બધું મુખ્ય પુરોહિતોને જણાવ્યું. મુખ્ય પુરોહિતોએ આગેવાનોને મળીને મસલત કરીને એ સૈનિકોને સારી એવી લાંચ આપીને કહ્યું કે તમે એમ કહેજો કે તેના શિષ્યો રાતે આવ્યા હતા અને અમે ઊંઘતા હતા તે દરમિયાન તેના શબને લઈ ગયા હતા. જો આ વાત સુબાને કાને જશે તો અમે તેમને સમજાવીશું, તમને આંચ આવવા નહીં દઈએ. એટલે તે લોકોએ નાણાં લીધા અને કહ્યા પ્રમાણે કર્યું. આ અફવા યહૂદીઓમાં ફેલાઈ ગઈ અને આજ સુધી ચાલુ છે. ઈસુ પુનરુત્થાન પામ્યા છે એ વાત એમના વિરોધીઓ એવા પુરોહિતોને તથા આગેવાનોને ખટકે છે. એમની સત્તા અને એમનો અહમ સત્ય સ્વીકારવા તૈયાર નથી. એટલે સજીવન થયેલા ઈસુની સાચી વાત તે લોકો જીરવી શકતા નથી. જે દબાવી દેવા સૈનિકોને લાંચ આપી તેમના દ્વારા એવી અફવા ફેલાવે છે કે ઈસુના શિષ્યો રાતે જ ઈસુના શબ્દને ઉઠાવી ગયા છે. અફવા ફેલાવવાની આ પ્રપંચલીલા આજે સમાજમાં વિવિધ રીતે પ્રસરી રહી છે. જૂઠાને સાચું ને સાચાને જૂઠું કરવાનું જાણે કે માણસને કોઠે પડી ગયું છે. આ વાત સમજાય પછી આપણે અફવાના હિસ્સેદાર નહીં બનીએ એવી પ્રતિજ્ઞા ધરવી પડશે. આપણા સમયની આવી કોઈ રાજકારણની, ધર્મની, વ્યવહારની કોઈ વાતમાં ડૂબકી મારીશું નહીં. ઈસુ પંથમાં ચાલનારનો એ જ ધર્મ હોય, હોય કે નહીં.
નિરાશ થઈને ભગ્ન હૃદય દેવું વળાતા વાતે અતીત વાગો પ્રભુને મળ્યો હતો હું પ્રભુ મળ્યા થા મુજને ઝળહળતા આનંદે ભર્યું ઝળહળતા આનંદે ભર્યું તું મનને આજ પ્રભુ